महिला सशक्तिकरण अंगेना प्रयत्नों ने वधु वेगवान बनावाना भागरूपे आगामी रक्षाबंधन पर्व निमित्ते सूरत महानगरपालिका द्वारा अमलीकृत सरकारनी दीनदयाळ अंत्योदय योजना राष्ट्रीय शहरी आजीविका मिशन योजना अंतर्गत रचायेला स्व सहाय जूथ जेमा एएलएफ अने सीएलएफ ना सभ्यों ने राखड़ी अने रक्षाबंधन पर्व संबंधित चीज वस्तुओं प्रदर्शन वेचाण माटे सीधे सीधू बजार मळी रहे ते माटे राखी मेळा 2023 नो बुधवार 23 ऑगस्ट थी 30 ऑगस्ट सुधी आयोजन करवामां आव्युं जेनु उद्घाटन झोनना सिंगणपोर रोड में आवेला सिंगणपोर मल्टीपर्पज हॉल नी बहार करायुं छे। तो आ राखी मेळा 2023 मेयर हेमालीबेन बोगावालाना प्रमुख स्थाने करायुं हतुं। आ प्रसंगे मनपा कमिश्नर सहित पदाधिकारी अने अधिकारीओ उपस्थित रह्या हता। जी मैडम, ભારત સરકાર શ્રી અને ગુજરાત સરકાર શ્રીની વિવિધ યોજનાઓ પોતાના ભાગમાં ઉભા થઈને સ્વનિર્ભર બની છે। સ્થાપના પણ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ અને સંકલ્પના ભાગરૂપે જ આજે સુરત મહાનગરપાલિકાએ રાખી મેળાનું આયોજન સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવ્યું છે। 10 જેટલા રાખી મેળાનું આયોજન સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યા છે, જેમાં સખી મંડળની બહેનો પોતે જ રાખડી ભગવાનની ડ્રેસેસ, ઇમિટેશન જ્વેલરી એવી જુદી જુદી વસ્તુઓ બનાવીને એમને લોકો સુધી એમનું પોતાનું માલ વેચી શકે એમના માટેના રાખડી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે। અને આ રાખડી મેળા થકી બહેનોને આર્થિક ઉપાર્જન થશે અને પોતાના જીવનમાં આગળ વધી શકશે એ માટે શુભેચ્છા। નમસ્કાર, તમે સુરત મહાનગરપાલિકાના યોજની વિભાગ દ્વારા સખી મંડળની બહેનોને આત્મનિર્ભર બનવા માટે સશક્ત નારીનું એક જવલંત ઉદાહરણ સુરત મહાનગરપાલિકા પૂરું પાડી રહ્યું છે, ત્યારે આજરોજ રાખી મેળાના સ્ટોલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સમગ્ર સુરત શહેરમાં 100 થી વધુ જેટલા સ્ટોલો સખી મંડળની બહેનોને આપવામાં આવ્યા છે અને આટલા વર્ષ દરમિયાન લગભગ 1 કરોડથી વધુ પણ બહેનો એમાંથી ઇન્કમ જનરેટ કરી રહી છે અને સાચા અર્થમાં આત્મનિર્ભર બની રહી છે। આજના કાર્યક્રમમાં મારી સાથે સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ, મારા સાથીદારો નીતિનભાઈ ગોધાણી, દંડશ્રી વિનોદભાઈ પટેલ અને સાથે સુરત મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વિશેષ કરીને મહિલા કોર્પોરેટરશ્રીઓ અને ચેરમેનોની ઉપસ્થિતિમાં આજના આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત।